પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનો આક્રોશ આસમાને પહોંચી ગયો છે. અમદાવાદ, જામનગર, રાજકોટ ખાતે સંમેલન કરવામાં આવ્યા અને નક્કી કરાયું કે ભાજપે ઉમેદવાર બદલવો જ પડશે, નહીં તો આક્રોશ વધશે. ભાજપ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ ક્ષત્રિય સમાજ બિલકુલ સમાધાનના મૂડમાં નથી. એક સમય તમામ બેઠકો જીતવાના ટાર્ગેટની વાતો કરતું ભાજપ રોજ નવા વિવાદોમાં ફસાઈ રહ્યું છે. સવાલ એ છે કે શું આવનારા સમયમાં વિરોધની આગ ઓલવાશે કે પછી અહીંથી વધુ ફેલાશે. સમગ્ર રાજપૂત સમાજ, આખા ગુજરાત નો ભાજપ સરકાર નો બહિષ્કાર કરશે મતદાન નો. આ રાજકોટ ની કઈ વાત નથી, સમસ્ત ગુજરાત માંથી, દરેક શહેર માંથી, દરેક ગામડા માંથી. આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી, જામનગર પૂરતી વાત નથી, ગુજરાત પૂરતી નથી, આ આખા ભારત દેશની વાત છે અને ક્ષત્રિય સમાજની વાત છે. માટે 100 વાતની એક વાત, રૂપાલા અમારે નો જોઈ, રૂપાલા નો કાયદાકીય પ્રક્રિયા કરવા માટે કિશોરસિંહ ઝાલા અને વીડી વનાર સાહેબ અને એની સાથે જે કોઈ બીજા મિત્રો કાયદાના જાણકાર છે એની મદદ લેવામાં આવશે. એટલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાની છે અને બાકીની જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા હાઈકોર્ટમાં કરવાની હોય આ તે બધી આ સમિતિ કરશે. આ તમામ લોકોને આપે સાંભળ્યા, આ રોષ છે, આક્રોશ છે અને આ પ્રતિશોધ છે રાજપૂત સમાજનો. સમાજ કોઈ પણ ભોગે રૂપાલાને બક્ષવાના મૂડમાં નથી. રાજપૂત સમાજનું સ્પષ્ટ માનવું છે કે રૂપાલાએ જે કહ્યું છે તે અપમાનજનક અને અસહનીય છે. અને આ મુદ્દે માત્ર માફીથી વાત નહીં ચાલે, પરંતુ રૂપાલાની ઉમેદવારી ભાજપે પાછી ખેંચવી જ પડશે. રાજપૂત સમાજે પોતાનો રોષ પ્રગટ કરવા માટે અમદાવાદમાં મહાસંમેલન યોજ્યું હતું. ત્યાં ઉપસ્થિત તમામ લોકોનું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં માનવું છે કે રૂપાલા સામેનો આક્રોશ યથાવત રહેશે જ્યાં સુધી રૂપાલાને ભાજપ હટાવશે નહીં. અને જે વાણી વિલાસ કર્યો છે અને ગુજરાતભરની તમામ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ આક્રોશ રીતે વખોડે છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, બીજા ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદનપત્રો પણ અપાણા છે. ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે, પૂતળા દહન સાથે અમારે આવેદનપત્ર પણ આપવું. આવેદનપત્ર ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પુરુષોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે કારણ કે એને અમારા માતા પિતા ઉપર કે રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારે સાંખી લેવા માંગતો નથી. આગામી સમયમાં જે પ્લાન ક્ષત્રિય સમાજનો છે તે ભાજપને પરસેવો પાડી દે તેવો છે, કારણ કે આ વખતે સમાજ નમતું ઝૂકવા માટે બિલકુલ તૈયાર નથી અને જે આયોજન નક્કી થયું છે તેમાં રૂપાલા અને ભાજપ એમ બંને માટે મોટા પડકાર સર્જાઈ શકે છે. ચર્ચા તો એવી થઈ ગઈ છે કે શેરીએ શેરીએ બેનરો બનાવવા, એમના પરસોત્તમભાઈના વિરુદ્ધમાં ચોકડી મારી, બરાબર છે, બેનરો શેરીએ ગલીએ મૂકવા, મંદિરોએ મૂકવા, ગામે ગામ મૂકવા, ગામે ગામે કમિટી બનાવી, સમગ્ર ગુજરાતમાં અત્યારે બનાવી. બે દિવસ પહેલાં અમે રાજકોટ અને રાજકોટ જિલ્લા પૂરતું બનાવ્યું હતું, પણ અત્યારે આ રોષ આખા ગુજરાતમાં છે અને 22 કરોડ છત્રીઓને અસર કરતો રોષ છે. આ સીટ ભલે રાજકોટની હોય પણ છત્રીઓની ટિપ્પણી જે કરી છે, વિધર્મીઓ સાથે સરખાવ્યા છે અને બેનું દીકરી સુધી પહોંચ્યા છે, એ ક્ષત્રિય સમાજમાં રોષ છે, એને અટકાવી શકાય એમ નથી. ક્ષત્રિય સમાજ ત્યાં સુધી કહી રહ્યો છે કે જો ઉમેદવાર ન બદલાયો તો કોઈ પણ ભોગે રૂપાલાને હરાવીને રહીશું. આ વિરોધ આખા ગુજરાતમાં થશે અને અન્ય સમાજને પણ સાથે લેવામાં આવશે. કે મેં તમે આપણે જોયું હશે કે જ્યારે રાજકોટમાં મેં કાર્યાલયનું ઓપનિંગ કર્યું, જેમ સંસદ સભ્ય જે ઓપનિંગ કરે છે કાર્યાલયનું પોતાને જીતવા માટે, એમ અમે હરાવવાનું કાર્યાલયનું ઓપનિંગ કરી નાખ્યું છે અને રાજકોટથી સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આવતા દિવસોમાં અમે એક મહાસંમેલન યોજાવશું ત્યાં રાજકોટમાં, રાજપૂત સમાજનું અને હરેક સમાજના એમાં આવશે અને ઉગ્ર ને ઉગ્ર વિરોધ ચાલુ રહેશે અને દરેક જગ્યાએ જ્યાં પણ
અમારા સમાજના છે, અન્ય સમાજના જે પણ સંબંધો અહીંયા ઘરે ઘરે ફરીને અમે પ્રચાર કરશું એનો કે ભાઈ આને હરાવો. આ તરફ કોંગ્રેસે ભાજપના નેતાઓના વાણીવિલાસ પર ધારદાર નિવેદન આપ્યું છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે સવાર થાય અને ભાજપના નેતાઓ બફાટ કરવા લાગે છે, આ સ્થિતિએ ભાજપનું પતન છે. ભારતીય જનતા પાર્ટીની દુર્દશા થઈ રહી છે. તમે જોજો, સવાર પડશે ને એક ભાજપવાળાના મોઢે માં સરસ્વતી એવું બોલાવશે કે 10 લાખ મતો ઓછા થશે. તમે મનસુખ વસાવા જોઈ લો, તમે રાજકોટના ઉમેદવાર રૂપાલા જોઈ લો. પતનની નિશાની તરફ ભાજપ આખા દેશમાં જઈ રહ્યું છે, ગુજરાતમાં જઈ રહ્યું છે, અને આનું એક જ કારણ છે, માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની તુમાખી. અને એના કરતાં પણ ચા કરતાં કેટલી ગરમ હોય એવી તુમાખી સી આર પાટીલની, જે પ્રમુખ તરીકેનું એનું વર્તન તાનાશાહનું હતું, આજે ફુગ્ગો ફૂટી ગયો છે, મર્યાદા છૂટી ગઈ છે, અને લોકો એમની પાસે જવાબ માગી રહ્યા છે. આ વર્તન એ ભાજપનું પતન. રાજપૂત સમાજે એક રીતે જોઈએ તો ચૂંટણી પહેલા જ તલવાર ખેંચી લીધી છે. આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર આવનારા દિવસોમાં સર્જી શકે છે અને તેમાં કોઈ બેમત નથી. કેન્દ્રીય પ્રધાન તરીકે રાજ્યસભા ન લડાવીને રૂપાલાને ભાજપે લોકસભા લડાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેઓએ વાણીવિલાસ થકી આખી ગેમ ભાજપની બગાડી દીધી હોય તેવું લાગી રહ્યું છે. એક સમયે ભાજપ 5 લાખ મતથી જીતીશું તેવા ટાર્ગેટ બનાવતી હતી, અને હવે કેમ ના જીતીશું તેની રણનીતિ પર પાર્ટી આવી ગઈ છે. રોજ પાર્ટી માટે સતત પડકારો વધી રહ્યા છે. રાજપૂતોનો રોષ અત્યારે આસમાને છે, અને આગામી દિવસોમાં ભાજપ માટે નવાજૂની કરી શકવાની ક્ષમતા ક્ષત્રિય સમાજ ધરાવે છે. હવે આ સમસ્યાનું સમાધાન ન આવ્યું તો ભાજપને લોકસભામાં પરસેવો છૂટી શકે છે, અને ક્ષત્રિય સમાજ રાજકીય વિરોધ થકી ભાજપને હંફાવી પણ શકે છે. આ સમગ્ર મામલે જોઈ રહ્યું કે આ વિવાદ આવનારા દિવસોમાં આખરે ક્યાં જઈને અટકે છે. અમદાવાદથી અરીન માત્રા વાડિયા, જામનગરથી દિવ્યેશ વાયડા અને સાબરકાંઠાથી અવનીશ ગોસ્વામી